जय भगवान। विद्यार्थी मित्रों बधाने मारा नमस्कार, केम छो बधा? मजा में ने? गुड मॉर्निंग। चलो आजे आपणे आपणो जे आजनो विडियो लेक्चर छे ए आपणा ऊपर आधारित छे। मनुष्यनी अंदर पाचन, आपणा शरीरनी अंदर पाचननी प्रक्रिया कई रीतना थती हशे? आपणे सवार, सांज, बपोर, घणा तो दिवसमां पांच पांच छ छ वार जमता होय, नास्तो आखो दिवस मोटू चालू ज रहेतुं होय छे, तो अपना शरीर नी अंदर आ पाचन नी प्रक्रिया कई रीतना थती हशे ए पहला चलो थोड़ूक आगळनुं रिविजन करी लईए। तो आपणे स्वयंपोषी पोषण पद्धति जोई, विषमपोषी पोषण पद्धति नी अंदर अमीबा ने पेरामीशियम जोयुं के सजीवो पोतानो खोराक केवी रीतना प्राप्त करे छे, एमां जोयुं अमीबा पेरामीशियम। विषमपोषी पोषण पद्धति जोई के विषमपोषी पोषण पद्धति दर्शावता जे सजीवो छे ए स्वयंपोषी पोषण पद्धति दर्शावता सजीवो पर आधार राखे छे। स्वयंपोषी પોષણની પદ્ધતિમાં આપણે પ્રકાશ સંશ્લેષણની ઘટના વિશે અભ્યાસ કર્યો કે પ્રકાશ સંશ્લેષણની ઘટનામાં થતા વિવિધ તબક્કાઓ, કયા તબક્કાઓ આવશે? તો કે પ્રકાશ ઉર્જાનું શોષણ થવું, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થવું, અને પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થવું, ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શનની પ્રક્રિયા દ્વારા રૂપાંતરણ થવું, આ બધી જ ઘટનાઓ વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ। એટલે અત્યાર લગી આપણે સ્વયંપોષી પોષણ પદ્ધતિ અને વિષમપોષી પોષણ પદ્ધતિ વિશે જોઈ ગયા। હવે આપણે ક્રમશઃ પાચન, શ્વસન અને ઉત્સર્જનની બાબતમાં આગળ વધીએ છીએ। હવે જોઈએ તો આજનો આપણો લેક્ચર છે મનુષ્યની અંદર પાચન, પાચનની પ્રક્રિયા કઈ રીતના થાય છે। તો મનુષ્યની પાચન પ્રક્રિયા એટલે કે પાચનતંત્ર એ મુખથી, મુખગુહાથી શરૂ કરી અને ગુદા સુધીની એક લાંબી, મળદ્વાર સુધીની એક લાંબી નળીની રચના છે। એ નળી સ્વરૂપે રચના છે આપણું આખું પાચનતંત્ર છે। ક્યાંથી શરૂઆત થશે મિત્રો? મુખથી। પહેલાં આપણે એના બધા વિવિધ ભાગોને અહીંયા આકૃતિમાં જોઈ લઈએ। શરૂઆત ક્યાંથી થાય છે? તો કે મુખથી ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ। મુખ, અન્નનળી, જઠ્ઠર, યકૃત, સ્વાદુપિંડ, મોટું આંતરડું, નાનું આંતરડું, આંતરપૃચ્છ, મળદ્વાર, પિત્તાશય, પિત્તનળી, આ વિવિધ આપણા પાચનતંત્રની અંદર ભાગ ભજવતા ભાગો છે। ઉરોદર પટલ છે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન ક્રિયા દર્શાવે છે। તો ચાલો હવે આગળ વધીએ। તો મુખગુહાથી પાચનની શરૂઆત થાય છે, એટલે કે આપણે જે કંઈ પણ ખોરાક ગ્રહણ કરીએ છીએ એ ખોરાકને નાના ઘટકોમાં રૂપાંતરિત કરવા જરૂરી છે, સરળ સ્વરૂપમાં એનું રૂપાંતરણ કરવું જરૂરી છે। તો શરૂઆત એની મુખગુહાથી થશે। આપણે જે દાંત છે એ દાંત શું કરે છે? ખોરાકને નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરી દે છે। મુખગુહાની અંદર દાંત આવેલા હોય છે, દાંત એ શું કરે છે? ખોરાકને નાના ટુકડાઓની અંદર રૂપાંતરિત કરી દે છે। હવે જ્યારે પણ આપણે કોઈ આપણો મનપસંદ ખોરાક જોઈએ છીએ ત્યારે આપણે મોઢામાં પાણી આવવા માંડે છે, પણ મિત્રો એ પાણી નથી કે મને મનગમતો ખોરાક મળ્યો અને મોઢામાં પાણી આવી ગયું, એવું નથી। એ આપણા મોઢામાંથી, મુખગુહામાંથી સ્ત્રવિત થતો લાળ રસ છે, આપણા મોઢામાંથી સ્ત્રવિત થતો શું છે? લાળ રસ છે, એ મુખમાંથી સ્ત્રવિત થઈ છે લાળ રસ। લાળ રસ એ ખોરાકમાં આવેલા સ્ટાર્ચના ઘટકોનું માલ્ટોઝમાં, શર્કરામાં આપણા ખોરાકમાં, અહીંથી જુઓ પાચનની શરૂઆત આપણી મુખગુહાથી જ થઈ ગઈ છે। દાંતે એને શું, દાંતનું કાર્ય શું છે? નાના નાના ટુકડાઓમાં એને રૂપાંતરિત કરી દેવાનું, જેથી પાચન સરળ બને છે। તો અહીંયા સ્ટાર્ચ, ખોરાકમાં રહેલો જે કંઈ પણ સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ માલ્ટોઝમાં એટલે કે સરળ શર્કરામાં રૂપાંતરિત થઈ જાય છે। તો એને રૂપાંતરિત થવા માટેથી કંઈક જરૂરિયાત હોય તો કે આવી બધી પ્રક્રિયાઓની અંદર ઉત્સેચકોની હર હંમેશ જરૂરિયાત રહેતી હોય છે। તો કે કયો ઉત્સેચક આવશે? તો કે લાળરસીય એમાઇલેઝ, એમાઇલેઝ અથવા તો તેનું બીજું નામ છે ટાઇલિન, એ શું કાર્ય કરશે? તો કે મુખગુહામાં આવેલા ખોરાકમાંથી સ્ટાર્ચનું પાચન કરી અને તેનું રૂપાંતરણ કેમાં કરશે? શર્કરામાં તેનું રૂપાંતરણ કરી નાખશે। કઈ શર્કરા? તો કે માલ્ટોઝ શર્કરા। તો જીભનું કામ શું છે? ખાલી બોલવાનું છે?
તો કે નહીં, મુખ ગુહામાં આવેલો જે કંઈ પણ ખોરાક છે એ જીભ દ્વારા વલોવાય છે, જેથી કરીને લાળ રસ બધા જ ખોરાકમાં વ્યવસ્થિત રીતે ભળી જાય અને સ્ટાર્ચનું પાચન થવા માંડે. હવે ત્યારબાદ મુખ ગુહામાંથી એ ખોરાક અન્નનળીમાંથી અન્નનળીમાં જાય છે. તો અન્નનળીનું કાર્ય શું છે? અન્નનળી એ લાંબી નળી છે, જે અન્નનળી અને શ્વાસનળી બંને પેરેલલ આવેલી હોય છે. તો અન્નનળીનું કાર્ય શું છે? મુખમાંથી આવેલો ખોરાક, મુખ ગુહામાંથી આવેલો જે કંઈ પણ ખોરાક છે, શું છે, જે કંઈ પણ ખોરાક છે એ ખોરાકને ક્યાં લગી લઈ જશે? મુખ ગુહાથી જઠર સુધી, એ મુખ ગુહાથી જઠર સુધી ખોરાકને પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? તો કે અન્નનળી કાર્ય કરે છે. હવે જઠરમાં ખોરાક પહોંચી ગયો, જઠરમાં ખોરાક 4 થી 5 કલાક સુધી રહે છે. કેટલી ગણી રહી છે? 4 થી 5 કલાક સુધી જઠ્ઠરની અંદર ખોરાક રહે છે અને જઠ્ઠરની અંદર એમનું પાચન થતું હોય છે. તો જઠ્ઠરની અંદર પાચન જોઈએ કે જઠ્ઠરમાં કેનું કેનું પાચન થશે? તો કે જઠ્ઠરની અંદર જઠ્ઠર ગ્રંથિઓ આવેલી હોય છે, જેના દ્વારા હાઇડ્રોક્લોરિક એસિડ HCL, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. કેનો કેનો સ્ત્રાવ થશે? HCL, હાઇડ્રોક્લોરિક એસિડ, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને ત્રીજું શ્લેષ્મનો. આ ત્રણેય વસ્તુ, HCL યાદ રાખજો, HCL હાઇડ્રોક્લોરિક એસિડ, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મ ભેગું મળી અને જઠ્ઠર રસ બનાવે છે, અથવા તો જઠ્ઠર પાક તેનું નિર્માણ, એને શું કહેવાશે? જઠ્ઠર રસ કહેવાશે. ચાલો આ ત્રણેયના કાર્ય જોઈએ, અલગ અલગ શું કામમાં આવે છે. તો કે HCL એ જઠ્ઠરમાં પ્રોટીન પાચન પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિનની ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. કઈ ક્રિયામાં મદદરૂપ થશે? તો કે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં HCL મદદરૂપ થશે. એ સિવાય જે કંઈ પણ આપણો ખોરાક ગ્રહણ કરીએ છીએ એ ખોરાકમાં જીવજંતુઓ, બેક્ટેરિયાઓ અથવા તો એવા કોઈ ક્ષારો આવેલા હોય છે, તેનું વિઘટન પણ કોણ કરે છે? HCL દ્વારા જ થાય છે. ત્યારબાદ પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન, પેપ્સિન એ પ્રોટીનનું પાચન કરે છે. જો અહીંયા કેનું પાચન થયું હતું શરૂઆતમાં? સ્ટાર્ચનું. ત્યારબાદ હવે અહીંયા પ્રોટીનનું પાચન થાય છે. પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન, પેપ્સિન શું કરશે? પ્રોટીનનું પાચન કરશે. ત્યારબાદ શ્લેષ્મ, તો શ્લેષ્મનું કાર્ય શું છે? તો શ્લેષ્મ એ જઠરની દિવાલ પર આવેલ હોય છે ફરતીકોર, કારણ કે HCL એ એસિડિક છે, માધ્યમ એસિડિક, જેના કારણે જઠ્ઠરની દિવાલને નુકસાન પહોંચવાનું છે. આપણા હાથ પર પણ એસિડ પડે તો આપણે નુકસાન થાય જ છે, દા બળી જઈએ છીએ. તો અહીંયા તો આપણે જઠ્ઠરની અંદર HCL છે, તો કે HCLની અસર, હાઇડ્રોક્લોરિક એસિડની અસરથી જઠ્ઠરને નુકસાની ન થાય એટલે શ્લેષ્મ એને શું કરે છે? રક્ષણ પૂરું પાડે છે. મિત્રો, આપણા જઠ્ઠરની અંદર જે એસિડ આવેલો છે એની pH એટલી બધી હોય છે કે એક બ્લેડના ટુકડાને એ ઓગાળી શકે છે. તો વિચાર કરો, અહીંયા શ્લેષ્મનો અભાવ હોય તો આપણા જઠ્ઠરને પણ નુકસાન પહોંચે છે. આ સિવાય તમે ઘણાને સાંભળ્યું હશે એસિડિટીની તકલીફ થઈ, કે એસિડિટીની સમસ્યા ઉદ્ભવી છે, તો એનું કારણ, એનો સંબંધ કાંઈ અહીંયા જઠ્ઠરમાં આવેલા એસિડ સાથે છે? તો કે હા, જ્યારે જઠ્ઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે ત્યારે જઠ્ઠરની અંદર એસિડિટી એટલે કે બળતરા, દાહ ઉત્પન્ન થવા માંડે છે. તો હવે એસિડ કોઈ પણ એસિડિક વસ્તુની અસરને નાબૂદ કરવી હોય તો આપણે શું લેવું પડે? બેઝ લેવો પડે. બેઝ એટલે કે આપણે અત્યારે જે બજારમાં ઇનો ને એ બધા મળતા હોય છે એ એક પ્રકારના બેઝ જ છે. ચાલો અહીંયા ફરી વસ્તી આવી જઈએ આપણે. હવે જઠ્ઠરની અંદર ખોરાક 4 થી 5 કલાક સુધી રહે છે. ત્યારબાદ જઠ્ઠરમાંથી ખોરાક એ નાના આંતરડામાં પ્રવેશે છે. હવે નાનું આંતરડું, નામ નાનું છે, કામ એનું મોટું છે. નાનું આંતરડું એ આપણા પાચન તંત્રનો સૌથી મોટામાં મોટો ભાગ છે અને નાના આંતરડાને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલા ભાગમાં મિત્રો? 3 ભાગમાં.
एक तो यू आकार नो पक्वाशय, पछी मध्यांत्र अने अंतनो भाग शेषांत्र। यू आकार नो पक्वाशय, मध्यांत्र अने अंतनो भाग शेषांत्र। अने शेषांत्र द्वारा ए जे कई पण खोराक छे जेनू पाचन थई गयू छे ए त्यारबाद क्यां जाशे, मोटा आंतरडामां। हवे खोराक ए जठरमांथी नाना आंतरडामां प्रवेशे छे ત્યારે એનું નિયમન ચોકીદારી એ મુદ્રિકા સ્નાયુઓ દ્વારા અથવા તો એને આપણે ની જઠર વાલ્વ દ્વારા, કેના દ્વારા, તો કે ની જઠર વાલ્વ દ્વારા નિયંત્રણ થતું હોય છે અથવા તો મુદ્રિકા સ્નાયુ પેશી દ્વારા તેમનું નિયંત્રણ થતું હોય છે। હવે ખોરાક જઠરમાંથી ક્યાં આવી જશે, નાના આંતરડાની અંદર। હવે નાના આંતરડામાં જોઈએ તો નાના આંતરડાની અંદર પાચનની અંદર તો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન નાના આંતરડાની અંદર થાય છે। કેનું પાચન થશે નાના આંતરડામાં, કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, સ્ટાર્ચનું પાચન મુખ ગુહામાં થઈ ચૂક્યું છે। મુખ ગુહામાંથી સ્ટાર્ચનું પાચન થઈ ખોરાક ક્યાં આવ્યો છે આગળ। હવે નાના આંતરડાની અંદર કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન થશે। હવે નાના આંતરડાની અંદર ત્રણ પ્રકારના રસનો સ્ત્રાવ થાય છે, કેરીના રસની વાત નથી થતી, અહીંયા વિવિધ અંગોમાંથી સ્ત્રવતો રસ જે પાચનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, એ અંગમાંથી આવતા ઉત્સેચક જે પાચનની ક્રિયામાં ભાગ ભજવે છે તેની વાત થાય છે વિદ્યાર્થી મિત્રો। હવે પિત્તાશય, જો અહીંયા આપણે પિત્તાશય દોર્યું છે તો આ પિત્તાશયમાંથી સ્ત્રવિત થતો પિત્તરસ પણ ક્યાં જશે, નાના આંતરડામાં। પછી સ્વાદુરસ, આ સ્વાદુપિંડમાંથી સ્ત્રવિત થતો સ્વાદુરસ પણ ક્યાં જશે, નાના આંતરડામાં ભળે છે। અને આ સિવાય નાના આંતરડામાં આવેલી ગ્રંથિઓ દ્વારા આંતરરસનો સ્ત્રાવ થાય છે જે પણ પાચનની ક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે। ચાલો હવે જોઈએ આ વિવિધ પ્રકારના રસના કાર્યો શું કામ કરે છે આ બધા રસો। તો સૌ પ્રથમ જોઈએ પિત્તરસ શું કામ હશે, પિત્તરસનું, પિત્તરસ એ આલ્કલ્ય માધ્યમ પૂરું પાડે છે। આલ્કલ્ય માધ્યમની જરૂરિયાત કઈ રીતના પડી, અહીંયા જુઓ પિત્તરસ એ આલ્કલ્ય માધ્યમ પૂરું પાડે છે, તો આલ્કલ્ય માધ્યમની જરૂરિયાત શા માટે પડી, તો કે અહીંયા જઠરમાંથી જે ખોરાક આવે છે એ જઠરમાંથી આવતો ખોરાક કેવો હશે, એસિડિક હશે। હવે એ એસિડિક ખોરાક નાના આંતરડામાં પહોંચે તો એ નાના આંતરડાને નુકસાન કરે છે, જેથી અહીંયા પિત્તાશયમાંથી સ્ત્રવિત થતો પિત્તરસ એ માધ્યમને કેવું બનાવી દે છે, આલ્કલીય બનાવી દે છે, જેથી કરીને સ્વાદુપિંડમાંથી સ્ત્રવિત થતા સ્વાદુરસનું પાચન ઉત્સેચકોની ક્રિયાશક્તિમાં શું થાય, વધારો થાય, એનું કાર્ય શું થાય, સરળતાથી થઈ શકે। આ સિવાય પિત્તરસ એ ચરબીનું મોટા ગોલકોમાંથી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે। જ્યારે પણ ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે ત્યારે એ ખોરાક એ મોટા ગોલકો ખોરાકમાં ચરબી એ મોટા ગોલકો સ્વરૂપે હોય છે, તો આ પિત્તરસ છે એ ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં ફેરવે છે, એટલે કે તૈલોદીકરણની પ્રક્રિયા, સાબુની પ્રક્રિયા, આપણે સાબુ આપણે ચોથા ચેપ્ટરની અંદર આ 10મા ધોરણની અંદર જ એ સાબુની પ્રક્રિયા જોશું, મેલ કાપવાની પ્રક્રિયા, એ જ પ્રક્રિયા સ્વરૂપે એ જ રીતે શું કરે છે, તો કે ચરબીનું પાચન કરે છે, નાના સ્વરૂપમાં એનું રૂપાંતરણ કરે છે। પછી ઉત્સેચકોની ક્રિયાશીલતા, કયા ઉત્સેચકો, તો કે સ્વાદુપિંડમાંથી સ્ત્રવિત થતા સ્વાદુરસમાં રહેલા ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો કરે છે, તો આ વાત થઈ ગઈ પિત્તરસની। ત્યારબાદ જોઈએ સ્વાદુરસ, તો સ્વાદુરસ એ પ્રોટીન અને ચરબીના પાચનમાં, એટલે કે પ્રોટીનના પાચન માટે જરૂરી ઉત્સેચક ટ્રિપ્સિન ધરાવે છે, અને ચરબીનું પાચન માટે જરૂરી ઉત્સેચક શું ધરાવે છે, લાઇપેઝ ધરાવે છે। સ્વાદુરસ પ્રોટીનના પાચન માટે કયા ઉત્સેચક, ટ્રિપ્સિન ઉત્સેચક, જે પ્રોટીનનું પાચન કરે છે, અને ચરબીનું પાચન કરનાર ઉત્સેચક જે કે લાઇપેઝ, યાદ રાખજો
પ્રોટીન તો કે ટ્રિપ્સિન ઉત્સેચક, અને ચરબી તો કે લાઇપેઝ ઉત્સેચક. આ વાત થઈ ગઈ સ્વાદુરસની. હવે જોઈએ તો આપણે આંત્રરસ. આંતરડામાંથી નાના આંતરડામાં આવેલી ગ્રંથિઓ દ્વારા આંત્રરસ સ્ત્રવિત થતો હોય છે, જે પ્રોટીનનું શું કરે છે, પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ કરે છે, પાચન કરે છે. કાર્બોદિતનું ગ્લુકોઝમાં, કાર્બોદિતનું શેમાં પાચન કરશે, ગ્લુકોઝમાં. ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં પાચન થાય છે. જુઓ મિત્રો, પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં પાચન થાય છે. હવે અહીંયા પાચનની પ્રક્રિયા નાના આંતરડામાં ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે નાના આંતરડામાં અભિશોષણની, નાના આંતરડાની દિવાલ દ્વારા અભિશોષણની, આંતરમાર્ગની દિવાલ દ્વારા અભિશોષણની પ્રક્રિયા થાય છે. દિવાલમાં, નાના આંતરડાની દિવાલ પર નાના નાના આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે, જે પ્રવર્ધોને શું કહેવાશે, રસાંકુરો કહેવાશે. શું કહેવાશે, અહીંયા નાના આંતરડાના અંતના ભાગમાં શું હોય છે, રસાંકુરો આવેલા હોય છે, શેષાંત્રના ભાગમાં. તો એ રસાંકુરો શું કરે છે, રસાંકુરો એ અભિશોષણની પ્રક્રિયા કરે છે, અને રસાંકુરો પાસે પુષ્કળ પ્રમાણમાં રુધિરવાહિનીઓ આવેલી હોય છે. તેની સાથે શું જોડાયેલું હોય છે, રુધિરવાહિનીઓ જોડાયેલી હોય છે, અને એ રુધિરવાહિનીઓ શું કરે છે, ખોરાકને ગ્રહણ કરી લે છે રસાંકુરો દ્વારા. તો હવે એ ત્યાંથી ખોરાક ગ્રહણ કરી અને શરીરના વિવિધ ભાગોને, શું કરે છે, પહોંચાડે છે. સેના માટેથી, ઉર્જા પ્રાપ્ત કરવા માટેથી. તો આ ખોરાકનું જરૂર શા માટે પડે છે, તો કે ઉર્જા પ્રાપ્ત કરવા માટેથી. બીજું, નવી પેશીઓના નિર્માણની પ્રક્રિયામાં. ત્રીજું, જૂની પેશીઓના સમારકામ માટે આ ઉર્જાની જરૂરિયાત પડે છે. તો આ વાત થઈ ગઈ આપણી રસાંકુરોની. હવે ખોરાક અહીંયા આંતરડાના, નાના આંતરડાના શેષાંત્રના ભાગે પહોંચ્યો. શેષાંત્રના ભાગેથી ખોરાક ક્યાં જશે, મોટા આંતરડાની અંદર જશે, અને ત્યાં વધારાના પાણીનું, રસાંકુરો દ્વારા વધારાના પાણીનું શું થઈ જાય છે, અભિશોષણ થઈ જાય છે એક પાચિત ખોરાકમાંથી. અને જે કંઈ પણ ખોરાક વધે છે, નકામો છે, એ ખોરાક ઉત્સર્ગ પદાર્થ તરીકે મળદ્વારમાંથી શું થાય છે, નાના આંતરડામાં પાણીનું પાચન, પાછું અભિશોષણ થાય છે, અને મળદ્વાર દ્વારા એ ઉત્સર્ગ પદાર્થ શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે. કારણ કે ઉત્સર્ગ પદાર્થો એ શરીરને હાનિ પહોંચાડે છે, એટલા માટે એ ઉત્સર્ગ પદાર્થોને શરીરની બહાર નિકાલ કરવા જરૂરી છે. હવે અહીંયા જુઓ એક વસ્તુ, નાના આંતરડાની લંબાઈ, એટલે કે આંતરડાની લંબાઈ એ સજીવ કેવા પ્રકારનું ખોરાક ગ્રહણ કરે છે એના પર આધાર રાખે છે. તૃણાહારી પ્રાણીઓની અંદર નાના આંતરડાની લંબાઈ, મોટી હોવાનું કારણ એ છે કે એમને સેલ્યુલોઝનું પાચન કરવાનું હોય છે. વનસ્પતિની અંદર આપણે કીધું હતું, કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, એટલા માટેથી સેલ્યુલોઝનું પાચન કરવાનું હોય છે, અને સેલ્યુલોઝના પાચનની ક્રિયા એ જટિલ ક્રિયા છે. તેથી આંતરડાની લંબાઈ કેવી જોવા મળે છે, પાચન માર્ગ કેવો જોવા મળે છે, લાંબો જોવા મળે છે. જ્યારે માંસાહારી, એટલે કે માંસનું ખોરાક તરીકે ગ્રહણ કરતા સજીવોની અંદર પાચન માર્ગ છે એ નાનો હોય છે. એનું કારણ કે જે માંસનું પાચન છે એ સરળતાથી થઈ જાય છે, તેથી વાઘ, સિંહ કે જે માંસાહાર કરે છે એમનું પાચન તંત્ર કેવું હોય છે, નાનું હોય છે. આ સિવાય હવે આપણે કેમ ખબર પડે કે ખોરાક છે એ જેવો મોઢામાં મૂકીએ, ચાવીએ, એવું તરત જ એની આખા શરીરની પાચન પ્રક્રિયા થઈ જાય છે, તો કે નહીં મિત્રો. આપણા શરીરમાં, આપણા પાચન તંત્રની અંદર પ્રત્યેક ભાગની અંદર શું થાય છે, પ્રત્યેક ભાગ, પાચન તંત્રનો અંદરનો ભાગ, પ્રત્યેક ભાગ લયબદ્ધ સંકોચન દર્શાવે છે, અને એ સંકોચન દ્વારા શું થાય છે, ખોરાક આગળની તરફ ધકેલાય છે, અને જેમ જેમ ખોરાક આગળ ધકેલાતો જાય છે તેમ એ પાચન તંત્રની અંદર આગળ વધતો જાય છે અને તેમનું પાચન થાય છે, અને પ્રત્યેક ભાગમાંથી એ નિયત સમય સુધી રહે છે અને ત્યારબાદ તે આગળના ભાગમાં તેને
ધકેલવામાં આવે છે કેના દ્વારા, તો કે એ જે અંદરના સ્નાયુઓ છે એ સતત ને સતત લયબદ્ધ સંકોચન કરતા હોઈએ છીએ. તો મિત્રો આ આખી વાત થઈ ગઈ આપણા મનુષ્યના પાચન તંત્રની મુખથી શરૂઆત કરી અને મળદ્વાર સુધીની, કે જ્યાંથી ખોરાક શું થઈ જાય છે શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે ઉત્સર્ગ પદાર્થ તરીકે. જઠ્ઠરમાં જઠ્ઠર રસ કોને કહેશું, તો કે HCL, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન, અને શ્લેષ્મને શું કહેશું, જઠ્ઠર રસ. આ થઈ ગયો જઠ્ઠર રસ. એ સિવાય બીજા ત્રણ રસ, તો કે પિત્તરસ, સ્વાદુરસ અને આંતરરસ, કે જે નાના આંતરડામાં આવેલા હોય છે જે પાચનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. તો કે કેનું પાચન, કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પાચન થાય છે. હવે કાર્બોદિતનું પાચન ગ્લુકોઝમાં થાય છે, પ્રોટીનનું પાચન એમિનો એસિડમાં થાય છે, અને ચરબીનું પાચન ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થાય છે. પછી અભિશોષણની પ્રક્રિયા રસાંકુરો દ્વારા, આપણે એમ થાય પાચન તંત્રમાંથી આપણે ખોરાકનું પાચન કર્યું ઉર્જા મે, તો આ ખોરાકને શરીરના વિવિધ ભાગો સુધી કોણ પહોંચાડશે, તો કે રુધિર, કે જે સંયોજક પેશી છે. તો ક્યાં આવ્યા હશે રુધિર? રસાંકુરો પાસે રુધિરવાહિનીઓ પુષ્કળ પ્રમાણમાં હશે કે જે ખોરાકને ગ્રહણ કરશે. ગ્રહણ કર્યા બાદ શરીરના વિવિધ ભાગોને પૂરો પાડશે ખોરાક. અને તેનું કામ શા માટે, તો કે ઉર્જા મેળવવા, નવી પેશીઓના નિર્માણમાં, જૂની પેશીઓના સમારકામમાં. તો આપણી વાત થઈ ગઈ આખી આપણા પાચનતંત્રની. એકદમ સાવ સરળ ટોપિક છે. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો આનો. આ રીતના તમારે હોમવર્કની અંદર પણ આખે આખું પાચનતંત્ર આકૃતિ શ અને આવી રીતના મુદ્દા પાડી અને લખવાનો છે આ ટોપિક. ક્લિયર? બધાને મુદ્દા પાડી અને આખો ટોપિક આકૃતિ શ એના નામ સાથે એમ જે કંઈ પણ ક્રિયા થતી હોય એ આવી જોવી જોઈએ, એ રીતના આ ટોપિકનું તમારે હોમવર્ક લખવાનું છે. ચલો બધાને જય ભગવાન અસ્તુ. મળીશું પાછા આવતા ફરી વિડીયો લેક્ચરની અંદર.